જૂનાગઢ ડિવિઝન પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો પકડી પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વત્સલ સાવજને બાતમી મળતા શહેરના ગિરનાર દરવાજા પાસે તપાસ સાધરી હતી, જે અંતર્ગત એક ઇકો કારમાં તપાસ કરતા 99,000ની કિંમતના 10 કિલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ગાંજાના જથ્થા સાથે અમરેલીના 4 શખ્સોને દબોચી લેવામાં પોલીસે સફળતા મળી હતી. આ મુદ્દે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે ફૈઝાન હારૂન શેખ, ઇલિયાસ ઉર્ફ ઇલુ હારૂન માંડલિયા, આદિલ રહીમ પડાયા અને ઉમર મહંમદ કાલવાની હાલ ધરપકડ કરાઈ છે અને આ 4 શખ્સો ગિરનાર દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન તેમજ એક કાર અને ગાંજાના જથ્થા સહિત કુલ 2.20 લાખનો મુદ્દા માલ કબજે લેવાયો છે અને આરોપીઓ ગાંજો લઈને ક્યાંથી આવતા હતા અને આ જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જેને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મહંમદ કાલવા તમામ રહે અમરેલી. આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતે પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા લઈને નીકળેલા. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે